નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સ્ત્રી એટલે શક્તિ, સ્ત્રી એટલે હિંમત, સ્ત્રી એટલે તાકાત અને સ્ત્રી એટલે સહનશીલતા. આજે છે વુમન્સ ડે અને વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ તમામ લોકોને. ઝી 24 કલાકના તમામ દર્શકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. એક વિશેષ કાર્યક્રમ આપના માટે ઝી 24 કલાક લઈને આવી રહ્યું છે, નારી 24 કલાક. મારી સાથે અમારી ઝી 24 કલાકની આખી ટીમની જેટલી પણ મહિલા એન્કર્સ છે તે ઉપસ્થિત છે. બધાને જ આપ જાણો છો, કોઈની જ ઓળખાણ આપવાની જરૂર નથી. છતાં પણ ફરી એક વખત તમામની ઓળખાણ આપના સુધી પહોંચાડું છું. અને આજે વિશેષ રજૂઆત એટલા માટે આજની સાબિત થાય છે કે નારીના જે નવલા રૂપ છે તે આજે જોવા મળશે. આપણી સાથે જે ઉપસ્થિત છે સંજીવની ભટ્ટ. સંજીવની ભટ્ટને આપ હંમેશા સ્ક્રીન પર જોતા હશો. સાથે જ ઝીલન દવે છે, ઝરણા સોની રાજગુરુ છે અને જુહી પટેલ છે. આજે અમે તમામ તમારી સાથે વાત કરવાના છીએ. અમારી ટેગલાઇન છે, અમે સાંભળીએ તમારી વાત, પરંતુ આજે અમે તમામ લોકો અમારી પોતાની વાત તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરીશું. સંજીવની, બિલકુલ તોરલ, આમ તો જ્યારે વિશ્વ મહિલા દિવસનો આજે દિવસ છે અને આપણે આજ નારી વિશે વાત કરી રહ્યા છે, જે રીતે ઓપનિંગમાં તમે ખૂબ સુંદર વાત કરી કે નારી એટલે તાકાત પણ કહી શકાય, સ્ત્રી એટલે શક્તિ પણ છે, સ્ત્રી એટલે સહનશીલતા પણ છે, એટલે ઘણા બધા રૂપો સ્ત્રીઓના સામે આવ્યા છે. સંજીવજી, જ્યારે વાત આવે એન્કર્સની, તે તો માત્ર આપણે એક એન્કર નથી, આપણે એક એવી સ્ત્રીઓ છે કે જે આપણું ઘર સંભાળીએ છીએ, બાળકોને સંભાળીએ છીએ, આપણા પરિવારને સંભાળીએ છીએ, પણ દર્શકોએ આપણને માત્ર એક એન્કર તરીકે જોયા છે. ક્યારેક આપણે ખૂબ જ સ્ટ્રોંગલી એક્ટિવલી એન્કરિંગ કરતા, ક્યારેક ખૂબ જ એવા ગુસ્સાવાળા મિજાજમાં આપણે દેખાતા હોઈએ, ક્યારેક કોઈ ઇમોશનલ ન્યૂઝમાં એટલા સેન્સિટિવ સાઇડ પણ આપણી દર્શકોએ જોઈ હોય છે. બિલકુલ, પણ આપણે કદાચ એવું કહી શકીએ કે આપણે જે સ્ક્રીન પર છીએ એ આપણે રોજિંદી જિંદગીમાં નથી, આપણે એનાથી એક અલગ જ વ્યક્તિત્વ છે જેના વિશે આપણે આજે વાત કરીશું. પણ સૌથી પહેલાં મને વાત કરવાનું મન થાય છે જુહી વિશે, આપણી ચુલબુલી એન્કર. કદાચ સ્ક્રીન પર એટલી ચુલબુલી નહીં લાગતી હોય જેટલી આપણી વચ્ચે મેકઅપ રૂમમાં, ડેસ્ક ઉપર અને કેન્ટીનમાં હોય છે. જુહી, શું કહીશ? સૌથી પહેલાં તો બધાને વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે વાત કરી, ચુલબુલી દેખાય છે એટલે ક્યાંક મહિલાઓ હંમેશા પોતાની રીતે કંઈક સારો પ્રતિભાવ ચોક્કસથી જણા આપવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે હું મારી વાત કરું તો એન્કરિંગ તો કરું છું, સાથે સાથે હું બિઝનેસ બી કરું છું, જેને લઈને ઘણા બધા એવા વ્યુઅર્સ છે કે જેમને ખ્યાલ પણ છે. અને એ પાર્ટ એ એન્કરિંગના પાર્ટ કરતાં એકદમ અલગ છે, એમાં એક અલગ મજા છે. જેવી રીતે તમે લોકો પણ ઘરે કંઈક ને કંઈક કરતા હો છો. બિલકુલ જુહી, દર્શકોને પણ હું ખાસ કહેવા માંગીશ કે અમારી તો પર્સનલ ડિઝાઇનર કહો કે અમારા માટે બુટીકના સારા સારા કોસ્ચ્યુમ પ્રોવાઈડ કરનારી અને અમારી સૌથી મસ્તીખોર એન્કર. અને સ્ક્રીન પર તો ખેર દર્શકો તને એકદમ ગંભીર જોતા હશે જોઈ, પરંતુ આમ જે રીતે આપણે મેકઅપ રૂમમાં કે જ્યારે આપણે બીજા કામ કરતા હોઈએ છીએ ત્યારે કેવી રીતે હસી મજાકની સાથે આ કામ કરીએ છીએ, ખૂબ મજાની આપણી જે જિંદગી છે એ જ આજે આપણે દર્શકો સુધી પહોંચાડવાની છે. બિલકુલ અઝીલન, તમે તો ખૂબ ઘણા બધા વર્ષો આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, ખૂબ જ સિનિયર એન્કર છો અને આટલા બધા વર્ષોનો આપનો અનુભવ, પરંતુ અમે બધા જે રીતે તમને જાણીએ છીએ રીતે હંમેશા ગંભીર, ધીર, ગંભીર રહેતા, જેવી રીતે જુહી છે એકદમ નટખટ છે, તો ઝીલન છે એકદમ, હું એવું કહેવા માંગીશ કે તમને જોઈને અમે તો પ્રેરણા લઈએ છીએ, કારણ કે એટલા બધા ધીર, ગંભીર ને ગંભીરતાથી અને સિરિયસલી તમારું કામ કરતા હો છો. હા, ચોક્કસ તોરલ, કામ કરતી વખતે હું સિરિયસ હોઉં છું, પણ હું પણ ક્યાંક જુહી જેટલી ચુલબુલી છું. હા, કારણ કે જુહી છે, જુહી મારામાં પણ છે, કારણ કે મને પણ ડાન્સ કરવાનો શોખ છે, કે જે મારી જે હોબીઝની વાત કરું તો મને એડવેન્ચરસ સ્પોર્ટ્સ વધારે ગમે છે. કદાચ તમને લોકોને પણ એ વસ્તુની નહીં ખબર હોય, પણ કામની ગંભીરતા અલગ વસ્તુ છે. આપણે જેમ ન્યૂઝ વાંચતા હોઈએ છીએ અને જે સેન્ટિમેન્ટ્સ આપણે ફીલ કરતા હોઈએ છીએ કે જે આપણે જ્યારે આપણે કોઈ સિરિયસ જ્યારે ન્યૂઝ આપતા હોઈએ ત્યારે સિરિયસ થઈ જતા હોય છે, ક્યારેક એવા ન્યૂઝ આવે કે જેમ આપણે જે કરુણ જે વાત હોય તો એ પણ આપણે ફીલ કરતા હોય છે, ઇમોશનને ફીલ કરતા હોય છે. જીવનના દરેક ઇમોશનને આપણે વધુ સારી રીતે મહિલાઓ ફીલ કરી શકતી હોય છે અને એને વધુ સારી રીતે એક્સપ્રેસ પણ આપણે જ કરી શકતા હોઈએ છીએ, એ આપણી એક મોટી સ્ટ્રેન્થ છે તેવું મને લાગે છે. બિલકુલ, અને એ સ્ટ્રેન્થ હંમેશા ઝીલનમાં તો ખૂબ સારી રીતે જોવા મળે છે. દર્શકોને ખાસ આપણે જણાવીએ કે સંજીવની
અમદાવાદમાં તો હવે એનું કર્મક્ષેત્ર અમદાવાદ બની ગયું છે, પરંતુ કદાચ દર્શકો નહીં જાણતા હોય, દર્શકોને જણાવીએ કે એ ભરૂચ પાસેના એક નાના શહેરમાંથી આવે છે અને ઘણા વર્ષોથી હવે અમદાવાદમાં જે રીતે કામ કરી રહી છે, ખૂબ જ જેને કહેવાય ને કે ઘણા વર્ષોથી હું એને જાણું છું, પૂરું જે ટ્રાન્સફોર્મ થાય છે, બિલકુલ ઘરથી પરિવારથી દૂર રહેવું અને એમાં પણ આટલા ડેડિકેશન સાથે કામ કરવું, અને એણે જે રીતે આખું ટ્રાન્સફોર્મેશન જે સંજીવનીમાં મેં જોયું છે, હું ખાસ દર્શકોને કહેવા માંગીશ કે જ્યારે આવી હતી અમદાવાદમાં ત્યારે સંજીવની સાવ જુદી હતી, અત્યારે આટલા વર્ષો પછી જ્યારે એને જોઈએ છે તો એ સાવ જુદી છે. એના પરિવાર વિશે થોડીક વાત આપણે સંજીવની પાસેથી દર્શકો સુધી પહોંચાડીએ. જણા અને જુહી અને જીલન સાથે તો મારી બહુ ટૂંકી મુલાકાત છે, ઓળખાણ છે. તોરલ સાથે મારી બહુ વર્ષો થઈ ગયા. બિલકુલ. એકચ્યુઅલી સંજીવનીને હંમેશા એક હાર્ડકોર એન્કર તરીકે આપણે તમામ લોકોએ જોઈ છે, જે એટીટ્યુડ છે એનો, જે એટીટ્યુડ એનો હંમેશા સામે આવે છે. ખેર આપણે સંજીવની સાથે વાત કરીએ, પહેલા જણા હંમેશા ફેસબુક ઉપર મૂવી જોવા જવાના ફોટા સૌથી વધારે કોઈ મૂકતો હોય તો જણા છે, જણા સૌથી વધારે શોખ અને જરડા એ બિલકુલ પર્યાય બની ગયા છે. એક આ શોપિંગની વાત, એ શોપિંગની વાત હોય, મેં તો એ પણ ફીલ કર્યું છે કે જરડા એટલી ફૂડી છે, બિલકુલ લાગતું નથી એને જોઈને કે જરડા એટલી ફૂડી છે, પણ હંમેશા એને ભૂખ લાગી જતી હોય ને, મારે તો કંઈક ખાવું જ પડશે, મારે તો કંઈક ખાવું જ પડશે. જરડા તારીને તારા ફેમિલીની વાત. સૌથી પહેલા તો જુહીન તમે લોકો પરફેક્ટલી બોલી રહ્યા છો કે કોઈ ભી હોય તો હસબન્ડ ક્યાંય ભી લઈ જાય તો એક મૂવી જોવા લઈ જાય, બીજું તો કઈ જવાનું ના હોય. એટલે મૂવીમાં ફેસબુક ફ્રેન્ડ હોય એને તો ખબર જશે કે દરેક મૂવી જોઈ જાઉં, ટેગ કરું અને પછી તમારા લોકોનું આઈને સાંભળવાનું કે એકલી મૂવી જોઈએ. બિલકુલ. એક સૌથી વધારે અગત્યની વાત અહીંયા મને તોરલ એ લાગે કે આપણે બધા એમાં હું આવી ગઈ, તોરલ, સંજીવની, ઝીલન, જુહી, આપણે બધા આવી ગયા. આપણે જે રીતે ધીર ગંભીર રીતે ન્યૂઝ ડિલિવર કરીએ છીએ, આપણે રિયલ લાઈફમાં એ નથી. કદાચ કોઈ આપણા મેકઅપ રૂમમાં આવીને કે આપણી સાથે કેન્ટીનમાં બેસીને જોવે તો કદાચ એ લોકો કરતા વધારે મસ્તી આપણે લોકો કરતા હઈશું, પણ આપણી કહી શકાય કે કદાચ એ લાયકાત આપણે ઊભી કરી અને આપણે એ ધીર ગંભીર બની શકીએ છીએ કે આપણે આપણા ન્યૂઝ પ્રમાણે આપણે પોતાની જાતને ઢાળી શકીએ છીએ. પણ દર્શક મિત્રોને જણાવવા મને એ પણ ખૂબ જ ખુશી થાય છે કે આ તોરલ, આ સંજીવની, આ ઝીલન અને આ જુહી અને આ ઝરણા એ એવી વ્યક્તિઓ છે કે મેકઅપ રૂમમાં એટલી મસ્તી કરીને ગઈ હોય કે તમને એવું લાગે કે આ ન્યૂઝમાં જઈને શું કરશે, પણ એ જ વ્યક્તિ ન્યૂઝમાં જઈને મારફાડ એન્કરિંગ કરી લે, તમે શોક થઈ જાઓ કે આ એ જ વ્યક્તિ છે. એટલે એક અલગ અલગ પર્સનાલિટી સ્ત્રીની હંમેશા રહી છે. દર્શક મિત્રો, હજી પણ ઘણી બધી મજેદાર વાતો કરવાની બાકી છે, આપ જોડાયેલા રહો અમારી સાથે. નારી 24 કલાક વિશેષ રજૂઆત વુમન્સ ડે ની, સમય બ્રેક નો.
વધારે ને વધારે નિસંતાન દંપતીઓ આઈવીએફની ટેકનિકને અપનાવી રહ્યા છે. આઈવીએફનું સરળ ટેકનિક છે, એક સાયન્ટિફિક ટેકનિક છે કે જ્યારે ટીબીથી મહિલા પીડાતી હોય છે જરૂર સંતાન પ્રાપ્તિ કરી શકો છો, એટલે ગભરાવાની જરૂર નથી. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે નારી 24 કલાક વુમન્સ ડેના આ વિશેષ કાર્યક્રમમાં. બ્રેક પર જતાં પહેલાં સંજીવનીનું એક જુદું જ રૂપ જોયું, પરંતુ અમે બધા જો સંજીવનીને જે જાણીએ છીએ, બિલકુલ આખી ઓફિસમાં જો કોઈ જોર જોરથી ખડખડાટ હસવાનો અવાજ આવે તો એ માત્ર ને માત્ર સંજીવની હોઈ શકે, અને જો જ્યાંથી અવાજ આવે એટલે સમજી લેવાનું કે સંજીવની આસપાસ છે. એવું તો નથી કે હું એકલી આમાં સામેલ છું, આ બધી ગેંગ એમાં છે, કારણ કે તું એની લીડર છે. એકચ્યુઅલી જો તોરલ ફેમિલીની વાત કરવામાં આવે, હું મારી વાત કરું તો જે પ્રકારે જ અત્યારે થોડી વાર પહેલાં કર્યું કે જુહી, ઝરણા અને જીલન ખૂબ ટૂંકા સમયથી મને ઓળખે છે. આપ તો 2011થી આપણે પરિચિત છીએ. હું 2011થી અહીંયા અમદાવાદમાં એકલી રહું છું અને મારું ફેમિલી અલગ જિલ્લામાં રહે છે. મારી દીકરી નર્મદા જિલ્લામાં રહે છે, મારા હસબન્ડ ભરૂચ જિલ્લામાં રહે છે અને હું અહીંયા રહું છું. એટલે એવું કહી શકાય કે બહુ ટફ લાઈફ છે. ઘણીવાર આપણને એમ થાય કે ફેમિલીથી દૂર રહી અને એક પોતાનું કરિયર મેન્ટેન કરવું, એને આગળ વધારવું, એ થોડું ટફ છે. પણ ખેર કે આપણા વસુદેવ કુટુંબકમ આપણી આ બેકલાઈન છે ઝી 24 કલાકની, એટલે એમાં તો કંઈ એ નથી. બીજી એક વાત એ તને અટકાઈને એ પણ કહેવું છે મારે ખાસ કે સંજીવની પરિવાર દૂર છે, પરંતુ અહીં પણ એક આખું પરિવાર સતત તારી સાથે છે, અને કદાચ મને લાગે છે એના કારણે. અને એ જ વાત પર હું આવતી હતી, થોડા સમય પહેલાની વાત છે, 2-4 દિવસ પહેલાની. તમે ન્યૂઝમાં હતા અને ઝરણા ધીમે રહીને મારી પાસે આવે છે, અને ઝરણાનું આ એક બહુ ક્યુટ એક એનું એ હતું, એટલે હું કહી દઉં. મને ઝરણા આવીને કાનમાં કહે છે કે શું કરે છે. મેં કીધું કંઈ નહીં, બેઠી છું. શું હતું? તોરલ આવે એટલે કહે કે પિક્ચરનો પ્લાન બનાવે, એટલે સીધું હક દાવા કે કાલે કઈ શિફ્ટ છે, કઈ છે જોબ પર, શું ટાઈમિંગ છે, પ્લસ કોઈ પણ સમયે કોઈ પણ પ્લાન બનાવી દેવો. માણેક ચોક આજે જવું છે તો રેડી થઈ જાવ. હમણાં 2 દિવસ પર જુહીના નાટક તમે ડેસ્ક પર જોયા નહોતા, મેં જોયા હતા. ચણા ખાતી ખાતી જે નાટક કરતી હતી તો ખરેખર એવું થાય કે જુહીની જે ચુલબુલાપણ છે એ ડેસ્ક પર બધે એ પ્રસરી જ ગયું છે. જો કેસેટથી વધારે મસ્તીનો અવાજ આવતો હોય તો સમજી લેવાનું કે એ ખૂણામાં જુહી છે, અને કોઈ જગ્યાએ એન્કર બેઠું હોય ને શાંત એ ખૂણો હોય તો સમજી લેવાનું કે જીલન છે. જીલન બિલકુલ. સંજીવની એક વાત કહું તો જ્યારે પણ હું એને જોઉં ને એટલે મારા મોઢા ઉપર એક મોટું બધું સ્માઇલ ચોક્કસ આવી જાય, કારણ કે જે રીતે આપણને હસાવતી હોય છે બિલકુલ લાગે નહીં કે એના પરિવારથી આટલું દૂર રહી અને આટલું કામ કરે છે. અને મને એક વાત એ પણ કહેવી છે કે જે રીતે એ પોતાનું કરિયર મેન્ટેન કરે છે, ખરેખર મને આટલી ઉંમરે આજ અત્યારે આ સ્ટેજ પર મને એની પાસેથી ઇન્સ્પાયર થવાનું મન થાય છે. આપણી તો ઘણી બધી વાતો થઈ, પણ જે અત્યારે સેન્ટર પોઈન્ટમાં છે તોરલને હું 2011થી ઓળખું છું, અને તોરલની થોડી પર્સનાલિટી જો એને કોઈ પણ અજાણ્યું વ્યક્તિ હોય ને તે બે ઘણી વાત કરતા ડરે કે આ બહુ સ્ટ્રિક્ટ ટાઈપના વ્યક્તિ છે, આ થોડા ગંભીર છે, જવાબ આપશે કે કેમ, કેવો જવાબ આપશે. પરંતુ આમ જોવા જઈએ તો આપણે બધાને ખબર છે કે એક એક જુહી આમનામાં પણ છે અને એ પણ ખૂબ ચુલબુલી છે. તોરલ તમારા વિશે પણ થોડું જાણીએ. બિલકુલ, દર્શકો સુધી ખાસ તો એ વાત પહોંચાડી, તમે તો બધા હવે મારા પરિવારનો હિસ્સો છો એટલે તમે જાણો છો. 8 કલાક ઝી 24 કલાક સાથે જોડાયેલા રહીએ છીએ અને 8 કલાક દર્શકો સાથે જોડાયેલા રહીએ છીએ, પરંતુ એ 8 કલાક સિવાયના કલાકો અને કદાચ એ 8 કલાક દરમિયાનના પણ કલાકો માત્ર ને માત્ર મારી લાઈફ એક બાળક છે એની આસપાસ જ ગૂંથાયેલી છે. 10 વર્ષનો દીકરો છે મારો રાજવીર, અને રાજવીરની સાથે જ સતત મારો સમય જતો હોય છે અને રાજવીરના વિચારો સાથે સતત મારું જીવન પસાર થતું હોય છે. રાજવીર સાથે હું જ્યારે હોઉં છું ત્યારે કદાચ સૌથી વધારે ખુશ હોઉં છું, અને જ્યારે કામ કરતી હોઉં છું ત્યારે પણ બેક ઓફ ધ માઇન્ડ મારા એ ચાલતું હોય છે કે અચ્છા મારે વધારે સારું કામ કરવાનું છે, કારણ કે રાજવીર માટે વધારે બહેતર અને વધારે સારું ભવિષ્ય અને એનું વર્તમાન હું બનાવી શકું. મારી અને આ જ વસ્તુ ઝીલન અને ઝરણામાં પણ લાગુ પડે છે કે એક દીકરાની માં છે. બિલકુલ. અને આપ ત્રણે કેવી રીતે અહીંયા, જેમ કે સંજીવની વાત કરી દીકરી તો દૂર છે પણ જો અહીંયા હોય તો સ્કૂલનો ટાઈમ અને કપડાં, બિલકુલ
બધું ધ્યાન રાખવું પડે. અને આ શિફ્ટ એવી હોય છે કે ગમે ત્યારે ગમે તે મૂકીને આવવું પડે છે. બિલકુલ. જુહી, જે વાત કરવામાં આવે કે માતૃત્વ એક એવી વસ્તુ છે કે મહિલા માટે આશીર્વાદ પણ કહી શકાય, સૌથી મોટો ખુશીનો ખજાનો એ આપણું બાળક આપણા માટે હોય છે. એટલે મને પણ જો સેટિસ્ફેક્શનની વાત કરું તો મારો દીકરો જ્યારે સવારે ઉઠી અને હું એના માટે લંચ બનાવું અને એને જે ભાવતું હોય એ પ્રકારનું લંચ એના માટે બનાવું અને ટિફિન કમ્પ્લીટ કરીને આવે ત્યારે મને એવું થાય કે ના, આજનો દિવસ મારા માટે આ એક મોટું સેટિસ્ફેક્શન, આ એક મોટું સેટિસ્ફેક્શન મારા જીવનનું છે કે હું જે એને લંચ બનાવીને આપું છું એ ફિનિશ કરીને આવે. જ્યારે પણ બાળકની વાત આવે અને મમ્મીની આંખમાં આંસુ ના આવે એવું તો બની ના શકે. અને ઝરણા તો હંમેશા એના દીકરાની વાત કરતી વખતે જો એને તાવ આવ્યો હોય, મને યાદ છે હજી એક દિવસ એકદમ સડનલી મેકઅપ રૂમમાં આવીને રડવા લાગી, એટલે મને એમ થયું કે શું થયું છે ઝરણાને. એટલે પછી મેં એને પૂછ્યું, મેં કીધું કંઈ પ્રોબ્લેમ છે, કંઈ થયું? મને કે નહીં, જૈનવને તાવ આવ્યો છે અને હું એને મૂકીને આવી છું, મારું મન નથી માનતું. દર્શકોને ખાસ એ વાત કહેવી છે કે માત્ર એન્કર્સ નહીં, કોઈ પણ ફિલ્ડ સાથે જોડાયેલી મહિલાઓ જ્યારે ઘરે પોતાના બાળકને મૂકીને આવતી હોય છે, પરિવારની એમાં સૌથી મોટી ભૂમિકા એટલા માટે છે ઝીલન, કારણ કે પરિવારના સહકાર વિના આ બધું શક્ય નથી બનતું. પરંતુ એક માતા માટે સૌથી વધારે મુશ્કેલ હોય છે. જુહી, તું પણ આગળ જઈને ફીલ કરીશ, કારણ કે જ્યારે બાળકને મૂકીને ત્યારે તમારે તમારી ડ્યુટી ને 100% આપવાનું હોય, તમારે તમારું કામ કરવાનું હોય. મને યાદ છે કે સંજીવની જ્યારે રાજપીપળાથી આવતી અને એની દીકરી પણ ખૂબ નાની છે, પણ હવે 8 વર્ષની થઈ ગઈ, જ્યારે અમદાવાદ શિફ્ટ થઈ ત્યારે તો ખૂબ નાની હતી, ત્યારે મને યાદ છે કે સંજીવની વોઇસ ઓવર કરતાં કરતાં રડતી હોય, અથવા પછી કોઈ વાત કરતાં કરતાં ઇમોશનલ થઈ ગઈ હોય, પછી ક્યારેક એને એમ હોય કે પલને મજા નથી, એને તબિયત નથી સારી, પણ એને એના પરિવારનો ખૂબ ખૂબ સપોર્ટ છે, બહુ જ સહકાર છે. અને ઝરણાના કિસ્સામાં પણ મને ખબર છે કે એના હસબન્ડ સમીર એટલું બધું સાચવી લેતા હોય છે, ઝરણાના કિસ્સામાં ખૂબ ઓછું કરવાનું આવે છે અને કદાચ એટલે જ રડે છે. તુરલ, ઘણીવાર આપણે માતા તરીકે તો સમજી શકીએ કે એવું થાય કે ઘરે જઈએ તો એક સ્ત્રી તરીકેની જવાબદારી ઘણી બધી હોતી હોય છે કે 8 કલાક તમે ડેડિકેશનથી તમારી જોબ તો કરો જ, પણ એ સિવાયના 8 કલાક કે એ સિવાયના કલાકો શું કરો છો? કારણ કે અમુક સમય આપણે ઊંઘવામાં કાઢતા હોઈએ છીએ, પણ એના સિવાયનો સમય તો આપણે ઘરે જઈએ, એન્ટર થઈએ ત્યારે સૌથી વધારે આપણે જોઈને જો ખુશ થતું હોય તો આપણું બાળક. જે પતિ છે એ ટીવી જોવામાં બિઝી હશે, મમ્મીજી હશે એ એના કામમાં વ્યસ્ત હશે, બિલકુલ. પણ જે પોતાનું બધું જ કામ મૂકીને આપણને જે આવે અને જે વળગીને આપણને મમ્મા આવી ગઈ એ તમને આખા દિવસનો થાક ઉતારી દે, પણ જે આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે કે ચલો આપણે ઓફિસ ટાઈમ પતાવી દો, પણ ગમે તેટલા સક્સેસફુલ હોય તમારે ઘરનું થોડું ઘણું કામ તો કરી લેવું પડે, એ વખતે પછી તમારે 8 કલાક ઓફિસમાં આવ્યા પછી 8-9 કલાક ઘરે જઈને પછી થોડું ઘણું ઘરનું કામ કરવું પડે, ત્યારે વારે ઘડી તમારી આસપાસ ફર્યા કરે કે મમ્મા પાણી સાથે તો પ્લે કર, તો એક મા માટે સૌથી વધારે ટફ એ ટાઈમ કે નો ડાઉટ એ કદાચ પોતાના કરિયરમાં આગળ વધતી હોય, એ પણ પોતાના બાળકના સારા ભવિષ્ય માટે જ, પણ એક મા તરીકે જ્યારે તમે ઘરે જાઓ તે છતાં પણ એને ટાઈમ ના આપી શકો, મોટા ભાગે એવું થતું હોય છે, ત્યારે આપણને જે ફીલ થાય ત્યારે છે ને આપણે એન્કરિંગ બહાર નથી લાવી શકતા, ત્યાં આપણા ઇમોશન્સ આવી જાય છે બહાર. પણ તોરલ, તમને મારે ખાસ એ પૂછવું છે કે રાજવીર 10 વર્ષનો થયો, હજી પણ તમારી જે લાગણી હોય, જાણે તમે એક નાનું 6 મહિનાનું બાળક ઘરે મૂકીને આવ્યા હોય, તમારી ફિલિંગ્સ એ પ્રમાણેની જ હોય, તમે ઘણી વાર એનો બર્થડે નજીક આવતો હોય કે કંઈ આવતું હોય તો હું રાજવીર માટે શું લઉં, હું શું લઉં, હું શું કરું, આ તો એની પાસે છે, આ તો એની પાસે નથી, આમ તે દરેક ફંક્શન માટે નવા કપડાં અને પાછું એમાંય આ બંનેને ચોઇસ જોઈએ, આપણને ખબર છે કે એ બંને સેમ કલરના કપડાં જ લે. ઝરણા, એ વાતમાં તો હું સૂર પુરાવું, માં કરતા દીકરો બહુ સવાયો છે, જેટલી તોરલ વધારે શોખીન અને દરેક વસ્તુમાં પર્ટિક્યુલર છે, ટચ વુડ રાજવીર છે એ તોરલ કરતા 10 ગણો વધારે મેચ્યોર કહી શકાય એવો છે, કારણ કે એ આવે એની મમ્મીને સલાહ આપે છે કે મમ્મી આમ નહીં તું આમ પહેર, આમ નહીં તું આમ કર, અને સાથે જ જો બહાર નીકળતી હોય તોરલ એના ઘરની, એટલે રાજવીર પાછો જુએ કે મમ્મીએ શું પહેર્યું છે, મેચ ના થતું હોય તો પણ એ કહે છે કે મમ્મી આ મેચ નથી થતું. તોરલ, વાદ વિવાદ કરતા હોય છો, આપનો આ શો છે અને એ ડિબેટમાં છે ને અમે ઇલેક્શન ટાઈમે અમે ઘણીવાર જોયું છે કે તમે લગભગ બપોરે આવો, 12-1 વાગ્યાની આસપાસ તમે આવો અને પછી તમારે કોઈ સિટી માટે નીકળી જવાનું હોય શૂટ માટે, કારણ કે વાદ વિવાદમાં દર્શકોએ તમને બહુ જ અગ્રેસિવ જોયેલા છે, અને પછી તમે રાત્રે પાછા આવો 2-3-4 વાગે અને પછી તમે ઘરે જાઓ ત્યારે તમારું બાળક સૂઈ ગયું હોય, તમે ઉઠો ત્યારે સ્કૂલે જતો રહ્યો હોય, તમારે ઓફિસ આવી જવાનું હોય, એ વખતે તમારા માટે મેનેજ કરવું અઘરું પડતું હશે?
આપણું કામ એવું છે, આપણું ફિલ્ડ એવું છે, એટલે ઘણું બધું આઉટડોર રહે, જ્યારે શૂટ માટે જવાનું હોય, જ્યારે ખાસ કરીને ઇલેક્શનનો સમય હતો ત્યારે દિવસોના દિવસો એવા હતા જ્યારે હું રાજવીરને નહોતી મળી શકતી. ખાલી ફોન પર મારે એની સાથે વાત થાય. બહુ નાનો હતો જ્યારે આપણે બધાએ આપણા એક્સપિરિયન્સ શેર કર્યા ત્યારે રાજવીરને થોડુંક એવું થતું હતું કે મમ્મી મારી સાથે નથી રહી શકતી. પણ બાળકો ખૂબ જલ્દી સમજી જતા હોય છે. રાજવીર ખૂબ જલ્દી સમજી ગયો, ખૂબ જલ્દી મેચ્યોર થઈ ગયો. અને મને હજી એ તમને લોકોને તો ખેર ખબર પણ હશે, પણ ફરી હું શેર કરું કે આજે પણ દિવસમાં 3 વાર એનો ફોન આવે. સ્કૂલમાંથી એ આવે ને પછી ફોન કરે ને મારી સાથે એ વાત કરે, એને એનું સ્કૂલમાં જે થયું હોય એના વિશે વાત કરે. અને પછી હવે એવું છે કે હું એને સાચવું છું એના કરતાં એ મને વધારે સાચવે છે. એ ફોન કરીને મને તે જમી લીધું, તું શું કરે છે, અચ્છા મને બગાસું આવ્યું ને મારી આંખમાં જો પાણી આવે, તો એનો સવાલ એવો હોય કે તું રડી છે, તારી આંખમાં પાણી કેમ છે. એટલે હવે એવું છે કે એ મને સાચવે છે અને એટલા માટે બધું સચવાઈ જાય છે. એ ફોન મૂકતી વખતે હંમેશા એમ કે મમ્મી સાચવજે હ. એ જ્યારે એવું કે મમ્મી સાચવજે હ, એટલે પછી મને એમ લાગે કે યસ, મારે સાચવવાનું છે, દીકરા માટે સાચવવાનું છે. અને મને એવું લાગે છે કે આ બેસ્ટ લાઈફ છે. મધરહુડ અને મતલબ માતૃત્વને તો ઉજવવાના એક એક બિલકુલ. આપણે વુમન્સ ડે ઉજવે છે, મારે કોઈ પણ સંતાન નથી, એટલે તમે ચારે તમારા સંતાન ની વાત કરી મને બિલકુલ અત્યારે રડો નથી આવતો, કારણ કે નથી. તો આપણે થોડું બીજું કે તું જ્યારે હજી તું પોતે જ હજી અમારા, અમે તો કાયમ કહીએ છીએ કે હજી સંતાન છે, પોતે જ બાળક છે, પરંતુ હજી ઘણી બધી વાતો, ઘણી બધી મસ્તી બાકી છે. જોડાયેલા રહો નારી 24 કલાક સાથે. સમય બ્રેક લો. વધારે ને વધારે નિસંતાન દંપતીઓ આઈવીએફની ટેકનિકને અપનાવી રહ્યા છે. આઈવીએફનું સરળ ટેકનિક છે, એક સાયન્ટિફિક ટેકનિક છે કે જ્યારે ટીબીથી મહિલા પીડાતી હોય છે, જરૂર સંતાન પ્રાપ્તિ કરી શકો છો, એટલે ગભરાવાની જરૂર નથી. વાંચવાનો સૌથી વધારે શોખ કે વાંચું, મેં પહેલા કીધું તે પ્રમાણે વાંચું, મૂવીઝ બહુ જોઉં. મને પેઇન્ટિંગનો શોખ બહુ નાનપણથી હતો, જ્યારથી પેઇન્ટિંગ એટલે શું ખબર નહોતી, પણ લગભગ 10th માં આવી અને બોર્ડ એક્ઝામ્સ હતી એટલે છૂટી કર્યું. ધીમે ધીમે શોખ વિકસાવવાનો ફરીથી શરૂ કર્યો અને સ્કેચિસ દોરવાના શરૂ કર્યા. બતાવીશ, પ્રયત્ન કરીશ કે દેખાય આપને ક્લિયરલી. પેન્સિલ અને રબર લઈને બેસી જવાનું, જેવું આવડે એવું દોર્યા કરવાનું. અને આ જ વસ્તુ ચાલુ ન્યૂઝમાં પણ ક્યારેક ક્યારેક આમ થતી હોય. હા, કારણ કે આપણે પેપર્સ તો લઈને બેસતા જ હોઈએ, બ્રેકિંગ ન્યૂઝ અમે લોકો લખવા બેસતા હોઈએ ત્યારે, તો આ પ્રકારે ક્યારેક ટાઈમ મળી જાય તો આવું પણ કંઈક કરી લઈએ, એક બાદ એક પેઇન્ટિંગ્સ બનાવી લઈએ, પછી ક્યારેક કાર્ટૂન એકબીજાના પણ દોરી લઈએ. તોરલ, તમારો શોખ કયો? શોખ ઘણા બધા છે. સૌથી વધારે આમ તો હવે આપણે બધા એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે સમય નથી મળતો, પરંતુ નામ છે તોરલ કવિ, એટલે માત્ર નામ નથી રાખ્યું, લખવાનો મને ખૂબ શોખ છે. હું એક કવિતા તમને લોકોને સંભળાવીશ, મને યાદ નથી રહેતી એટલે મારે ફોનમાં જોઈને વાંચવી જ પડશે. આંખોમાં તને આંજી લઉં ચાલ, પણ હું શ્યામવર્ણ થાઉં તો શું, વાંસળી થવાની હોડ હોજ્યા ને હું પાયલ બની જાઉં તો શું, રાધા મીરા કે ના કહેવાય તારી ગોપી, એ વાત તો માની લઉં ચાલ, પણ તારી જ હોવાની આખી એ વાતમાંથી જો હું વિસરાઈ જાઉં તો શું, તારા જ ધબકારે ધબક્યા કર્યું છે એ વાત છો રહી ગઈ છે છાની, પણ એ ધબકારમાં હવે જો હું કોઈને સંભળાઈ જાઉં તો શું, શ્યામલી થવાના સઘળાએ કોડ મેં આજ લગી મનમાં તો રાખ્યા, શ્યામલી થવાના સઘળાએ કોડ મેં આજ લગી મનમાં તો રાખ્યા,
પણ હવે મારા શ્યામ, જો હું આવીને તારા જ રંગે રંગાઈ જાઉં તો શું? સંજીવની, તોરલ શોખની જો વાત કરું તો એક તો મને હસવાનો, જે પ્રકારે તમે લોકોએ કહ્યું, ખુશ રહેવાનો, હસવાનો અને બોલવાનો, એકબીજા સાથે વાતો કરવાનો શોખ. બીજું થોડું ઘણું સિંગિંગનો શોખ છે, ગાવાનો, અને તે પણ જ્યારે ઘરમાં કંઈ કામ કરતા હોઈએ કે કિચનમાં હોઈએ. બે લાઈન તો તારે ટ્રાવેલિંગનો શોખ છે તોરલ, પણ અત્યારે ફરવા નહીં જઈ શકાય એટલે હું અહીંયાથી નીકળવા જ માંગુ છું. મને ટ્રાવેલિંગનો શોખ છે, મને લાગ્યું કે હવે મારા પર આવી રહ્યું છે. ના ના ના, બે લાઈન તો તારે ગાવી પડશે. ઝરણા સ્ટાર્ટ કરશે તો હું ગાઈશ. ઝરણા લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો, શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો. લગ જા ગલે. વાહ, હવે હવે જીલન ને પૂછીએ, કારણ કે જે ધીર ગંભીર જીલન બેસી રહ્યા છે એમના શોખ શું છે? જીલન ચોક્કસ ધીર ગંભીર જે રીતે તમે કહી રહ્યા છો, પણ મારા શોખ કંઈક અલગ છે. કારણ કે મને ડાન્સ કરવાનો બહુ શોખ, હું ખૂબ નાની હતી ત્યારથી, ત્યારથી જ મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું અને ઘણા બધા સ્ટેજ પર્ફોર્મન્સીસ આપ્યા. પણ કોઈ ચોક્કસ ફોર્મ સાથે તમે ડાન્સ? ના, હું કથક પણ શીખી છું, એટલે ક્લાસિકલ ડાન્સિંગ મને વધારે ગમે છે. ફોક સંગીત અને ફોક ડાન્સિંગ પણ ગમે છે, પણ એને કરિયર તરીકે ન લઈ શકી અને એમાં બહુ આગળ ન વધી શકી, કારણ કે એક નાનકડા શહેરમાંથી આવતી હતી કે જ્યાં કોઈ એવી તાલીમ મને ડાન્સની મળી નથી. એટલે પણ હજી પણ ડાન્સનો શોખ છે ને એવું કહી શકાય કે એક ડાન્સરનો આત્મા મારામાં છે એવું મને હજી પણ લાગે. અને એની સાથે સાથે મને એડવેન્ચર એટલે ટ્રેકિંગ છે કે પછી આપણે રિવર રાફ્ટિંગ કે એ ટાઈપના જે સ્પોર્ટ્સ હોય છે તે પણ મને બહુ ગમે છે. એક રખડું જીવ પણ હું છું, કારણ કે મને રખડવાનો, મને ફરવાનો બહુ જ શોખ છે. છતાં પણ જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું થોડું મ્યુઝિક ચાલુ કરીને થિરકી લેતી હોઉં છું. એટલે આ સાથે હું નાની હતી ત્યારે હું સંસ્કૃતની જે સ્તુતિ અને જે શ્લોક જે આપણે કહીએ એનું જે ગાયન, એનું પઠન જે થતું હોય છે તે પણ ખૂબ સારું કરી શકતી હતી. અને હજી પણ મને એ જે સ્તુતિનું પઠન કરવું ગમતું હોય છે. એક કૃષ્ણ ભગવાનની એક સરસ મજાની સ્તુતિ છે, એની બે લાઈન તમને લોકો સંભળાવીશ. નવીન મેઘ સન્નિભમ સુનીલમ કમલાછબિમ સુહાસરંજિતાધરમ નમામિ કૃષ્ણ સુંદરમ. નવીન મેઘ સન્નિભમ. વાહ, ખૂબ સરસ. ફરી એક વખત દર્શક મિત્રોને આપણે મહિલા દિવસની અમારા તમામ એન્કર્સ સાથે જી 24 કલાકના ચહેરાઓ તરફથી વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહિલાઓમાં ખૂબ જ તાકાત રહેલી છે, એ તાકાતને ઓળખવાની જરૂર છે, એ તાકાતને બહાર લાવવાની જરૂર છે અને આજે જીવન છે એને બસ જીવી જવાની જરૂર છે. આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. અમને તમામને આપશો રજા. નમસ્કાર.